કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક અને દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથ મંદિર હાલે ટિપ્પણીને લઈને ચર્ચામાં આવ્યું છે સોમનાથ મંદિર સદીઓ પહેલાં મોહમ્મદ ગજનવીએ લૂંટી ધ્વસ્ત કર્યું હતું જો કે ત્યારબાદ સોમનાથ મંદિરનું બાંધકામ જાજરમાન થયું છે અને ભવ્ય મંદિર ફરી એક વખત નિર્માણ પણ પામ્યું છે પરંતુ હજારો વર્ષ બાદ ફરી એક વખત મુસ્લિમ ધર્મગુરુ મોલાનાએ એવા શબ્દોથી હુમલો કર્યો છે કે હજારો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચી જાય જૈસે ગઝનવી કોઈ કહેતે कि साहब गजनवी ने जो है सोमनाथ का मंदिर तोड़ा है जबकि हिस्ट्री ये है कि वहाँ के लोगों ने आकर उनको बताया वहाँ की सारी कैफियत बताई कि मंदिर में आस्था के नाम पर क्या हो रहा है देवी देवताओं के नाम पर क्या हो रहा है वहाँ लड़कियों को कैसे जो है लापता कर दिया जाता है और उसके बाद में भी गजनवी ने वहाँ बाकायदा मुआयना कराया पता कराया अपने सीआईडी भेजे जब पता चला कि हाँ ऐसा है तब जाकर सोमनाथ के मंदिर पर चढ़ाई की सोमनाथ के मंदिर को उन्होंने तोड़ने का काम नहीं किया बल्कि वहाँ जो गलत कार्य हो रहे थे उसको खत्म करने का काम किया है आखिर सोमनाथ ट्रस्ट द्वारा मुस्लिम धर्मगुरु मौलवी साजिद रसीद विरुद्ध सोमनाथ मंदिर पर खोटी टिप्पणी करने करोड़ों हिंदुओं की आस्था ने ठेस पहुंचाड़ आरोप साथ ગીર સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા ખડબળાટ મચી ગયો છે અમોએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો જોયો જેમાં મૌલાના મોહમ્મદ સાજીદ રસીદી કે જેઓ ઓલ ઇન્ડિયા ઇમામ એસોસિએશનના પ્રમુખ છે એમણે એએનઆઈ ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યૂમાં સોમનાથ મંદિર વિશે તદ્દન ખોટી અને અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હતી થોડા સમય પહેલાં અ દિલ્હીમાં એક ઇન્ટરવ્યૂમાં દિલ્હી ખાતે મૌલાના મોહમ્મદ સાજિદ એમણે એક સોમનાથ મંદિર બાબતે ટિપ્પણી કરેલી કે સોમનાથ મંદિરમાં એક તો જે ભૂતકાળમાં જે હુમલો થયેલો એને જસ્ટિફાય કરવાનો ટ્રાય કરેલો એ ઉપરાંત હિન્દુ ધર્મની લાગણી દુભાઈ એ બાબતના અમુક નિવેદનો કરેલા એ બાબતની ફરિયાદ અમને આજરોજ મળી છે સોમનાથ ટ્રસ્ટ તરફથી અમે ફરિયાદ દાખલ કરી દીધી છે અને એ તપાસ આગળ પ્રભાસ પાટણ કરી રહ્યા છે અને એમાં અમે વ્યવસ્થિત તપાસ કરવાના છીએ